गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवाल। आज आप अकाउंट की अंदर चैप्टर नंबर 7 जो भागीदारी पेढ़ी नु विसर्जन जोई रहा छे एनी अंदर स्वाध्याय नो छेल्लो दाखलो एटले आपणे जे 3 गुण में पूछाय छे ए दाखला माटे जे आम नो दो हती ते छेल्लो दाखलो छे। एना पछी लॉन्ग क्वेश्चन स्वाध्याय में छे के लॉन्ग क्वेश्चन एटले लांबा दाखला आपणे पूछाता नथी। अगाउ पण मैं आ बाबत घणी वखत कीधेलू छे, कारण के आपणा जे पेपर जे मार्कू छे गुण भारांक, ए गुण भारांकना आधारे ए लॉन्ग क्वेश्चन आवी शके नहीं, कारण के वधुमां वधु आपणे 3 गुणना प्रश्नो आवे। अने जो ए प्रश्न ए दाखलो मने शीखवो होय तो मने आपणा जे ग्रुप छे ग्रुपनी अंदर कही शके अथवा हुं एने मोकली आपीश। बीजुं अने आपणे जे हवे जे शीखी रह्या छे आमनो छे अने आमनो दो उपर जे दाखलो 5मो शीख्या क्वेश्चन नंबर 5 विसर्जन समय थती आमनो एना जेवो छे के माल मिलकत निकाल खातुं तैयार करवानुं होय त्यारे पेढ़ीना चोपड़े गई आमनो थाय। हवे विद्यार्थी मित्रों जुओ के माल मिलकत निकाल खातुं क्यारे तैयार करवानुं होय तो ज्यारे भागीदारी पेढ़ीनुं विसर्जन थाय त्यारे। तो आ आमनो दो विसर्जन समय थती ज आमनो दो छे, खाली ए लोकोए पूछवानी पद्धति फिट करीने प्रश्न मूकेलो छे। जो स्वाध्यायनो तो स्वाध्यायनो क्वेश्चन नंबर 6 એટલે કે છઠ્ઠો જે પ્રશ્ન છે એ પણ આમ નોંધો જોઈએ। માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમ નોંધ લખો। ઉપર 5મો દાખલો હતો એની અંદર વિસર્જન સમયે જે પેઢીના ચોપડે આમ નોંધો હતી, હવે એ રીતના પૂછે તો એ આમ નોંધો લખવાની જે આમ નોંધમાં તમને વ્યવહાર પૂછે એક્ઝામ માટે, અને આ રીતના પૂછે જે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું તો એમાં પણ આમ નોંધો જે તમે વિસર્જન સમય કરો છો એ જ આમ નોંધો થવાની। જુઓ હવે આ ચોપડીના જ વ્યવહારો મેં અહીંયા લખી દીધેલા છે, જેની પાસે ચોપડી હોય ચોપડી લઈને બેસે તો બેટર, અને અહીંયા બોર્ડવર્કમાં પણ વ્યવહારો છે જોઈ શકે છે। જુઓ પહેલો યંત્રની ચોપડે કિંમત રૂપિયા 50,000 છે, જે ભાગીદાર દર્શન 55,000માં લઈ જાય છે। આવી ગયેલો વ્યવહાર તમારા માટે બહુ સરળ। જુઓ યંત્ર એટલે મિલકત, ચોપડે કિંમત એટલે પાકા સરેયામાં કેટલી છે 50,000 ની, તો યંત્ર પાકા સરેયામાં 50,000 નું છે તો પહેલા યંત્ર ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની આમનો ખરીદી પડશે। અને બીજું જે ભાગીદાર દર્શન, ભાગીદારનું નામ પણ આવ્યું, દર્શન 55,000માં લઈ જાય, ભાગીદાર લઈ જાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરો, ભાગીદાર લાભ લેના ભાગીદાર ખાતે ઉધાર। ઓકે, સૂચના ના હોય તો યંત્રની ઉપજ 50,000 ની થઈ એવી રીતના ઉપજની નોંધ થાય। ઓકે, હવે આપણને આખું ભાગીદાર લઈ જાય તો જુઓ એની આમ નોંધ તો શ્રી ખાલી કે પેઢીના ચોપડે આમ નોંધ કરીશું એક, પહેલું યંત્ર ખાતું બંધ કરવાની આમ નોંધ, તો યંત્ર ખાતું બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ, ઓકે ઉધાર બાજુ, તો આમ નોંધ। યંત્ર ખાતે જમા, યંત્ર ખાતું ક્લોઝ થઈ ગયું, જમા થાય મિલકત નું ઉધાર બાકી બંધ થાય ત્યારે જમા થયું। જો 50,000 નું યંત્ર હતું તો ઉધાર ખાનામાં 50,000 અને જમા ખાનામાં 50,000, એટલે મેં ખાના બનાવેલા નથી, પણ તમારે એક્ઝામમાં આમનો જ ખાના બનાવીને જ લખવાનું, આગળ પણ કીધું તો છેલ્લે પણ કહું છું। ઓકે બાબતજી, યંત્ર ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના, યંત્ર ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો બીજી આમનો જે ભાગીદાર દર્શન લઈ જાય, ઓકે મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદાર પેઢીમાં લાભ લેના લેનાર ખાતે ઉધાર કરો, એટલે કે દર્શન ના મૂડી ખાતે ઉધાર, અને મિલકત જાય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરીએ ઉપજ। ઓકે, તો નંબર 2 દર્શન લાભ લેનાર, તો દર્શન ના મૂડી ખાતે ઉધાર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ મિલકત વેચાણ કરીએ ઉપજ થાય અથવા ભાગીદાર લઈ જાય તો ભાગીદારની લઈ જાય છે એટલી રકમ આપણે ભાગીદાર પાસેથી વસૂલીએ એને મૂડી ખાતે ઉધાર કરીએ, પણ મિલકતની ઉપજ જ ગણાય એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય।
तो माल मिलकत निकाल खाते जमा। जो कितना में लई जाए 55,000 रकम आपी होय तो ये लखवानी, सूचना ना होय तो जे चौपड़े मूल्य होय 50,000 ए ज लई जतो। ओके बाबत जे लखो होय तो लखी सकाय, तमारे तो लखवानी एग्जाम मा लखी सकाय, तमारा माटे तो फरजियात होय। लाई गयो तेना 20 समय यंत्र भागीदार दर्शन लाई गयो तेना आखी एम लखाय। ओके अविजय मित्र बीजो जोई व्यवहार देवी हुंडी रुपया 15,000 भागीदार विमान चुकवानो स्वीकारे छे। देवी हुंडी छे ए देवू कहेवाय, जे चोपड़े 15,000 ની જે સૂચના નથી એટલે પાકા સરેમાં ચોપડે 15,000 ની કહેવાય। જે ભાગીદાર બીમલ નામ આવ્યું એક ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે। ઓકે હવે આને જેવો વ્યવહાર હતો કે આપણે જે પાંચમો હતો ને પ્રશ્ન એની અંદર લગભગ 10મો કે 11મો વ્યવહાર હતો, લેનદારો અને દેવાદારો, એક ભાગીદાર દેવાદારો લઈ જાય અને લેનદારો ચૂકવે, આ દેવાદારો જેમ મિલકત ખાતું બંધ કરવાની ભાગીદાર લઈ જાય। ઓકે દેવાદારો ચાલુ મિલકત હતી, આ કાયમી મિલકત છે દ્રશ્ય। હવે ત્યાં લેનદારો પણ હતા તો લેનદાર નું ખાતું બંધ કરી ભાગીદાર ચૂકવે એની નોંધ હતી, તો અહીંયા દેવી હુંડી લેનદારો ની જેમ દેવું છે। ઓકે તો પહેલા એક દેવી હુંડી નું ખાતું બંધ કરવાની નોંધ કરવામાં આવશે, બીજું ભાગીદાર ચૂકવે છે એટલી રકમ ભાગીદારના મૂડી ખાતે જમા થશે, કારણ કે કોઈ પણ દેવું હોય એ માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને ચૂકવાય, પેલી ભાગીદારી એટલી રકમ આપશે એટલે એની મૂડી વધે વધે તો જમા કરશે। ઓકે આમાં તો સીધા એવા છે, તો આ એક નંબર હતો અને બે નંબર। ઓકે હવે એક નંબર, હવે વિદ્યાર્થી મિત્રો બે નંબર એની અંદર આપણે દેવી હુંડી નું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે જમા લઈ જઈએ, કારણ કે દેવી હુંડી એ આપણું દેવું કહેવાય, તો આમનો થશે દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ, તો ચોપડે 15,000 ની છે, બાબત જે દેવી હુંડી નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના। ઓકે દેવી હુંડી નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના। હવે વિદ્યાર્થી મિત્રો બીજી આમનો જે ભાગીદાર ચૂકવવાનો સ્વીકારે ત્યારે તો જે મિલકત લઈ જાય એના કરતા ઉલટી થાય, એટલે કે જુઓ બીજી આમનો કોઈ પણ દેવું હોય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીને ચૂકવાય, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે, દેવી હુંડી દેવું છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, ક્લિયર, અને ભાગીદાર લઈ જાય તો દર્શન છે, તો દર્શન સોરી બીમલ છે તો બીમલ ના મૂડી ખાતે જમા તે બીમલ ના મૂડી ખાતે। હવે કેટલી રકમ, તો 15,000 છે જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે, તો 15,000 ની ચોપડી કિંમત હોય એ જ કિંમત ચૂકવવાનું સ્વીકારે, તો અહીંયા 15,000 જ આવશે, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આની બાબત એવી થશે કે દેવી હુંડી બીમલે ચૂકવવાનું સ્વીકારે તેના, ઓકે સ્વીકારે છે ચૂકવતો નથી, ચૂકવે તો એ આ પ્રકારની નોંધ થશે, બીમલ દેવી હુંડી ચૂકવે તો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બીમલના મૂડી ખાતે, બાબત જે લખી લેજો। ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે વ્યવહારોની આમનો તો થઈ ગઈ, આ બે વ્યવહારોની આમનો લખી લો સ્ટોપ કરીને, પછીના બે વ્યવહારોની લખીશ, કુલ 8 વ્યવહારો છે। ઓકે તો લખી લો આ જવા દઈશ।
ओके હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નંબર 3 ઓકે જો નંબર 3 આ ઉદાહરણ નંબર 1 ની અંદર આ પેપર આપ્યો છે પેપરમાં ઘણી વખત આવ્યો છે અને અહીંયા પણ છે પણ અહીંયા થોડો જુઓ ચેન્જ છે એટલે કે પ્રશ્ન એક છે જવાબ એક જ લખવાનો થાય છે આમાં જોઈ લો પહેલા ભૂતકાળમાં માંડી વાળેલી ગાલખાત રૂપિયા 11000 પૈકી 6000 વસૂલ મળી હવે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળમાં માંડી વાળેલી ગાલખાત ભૂતકાળ એટલે જે તે વર્ષે તમે ભૂતકાળના ગમે તે સમયે ગમે તે વર્ષે 11000 ગાલખાત માંડી વાળી હતી જે તે સમયે ગાલખાત માંડી વાળી હોય તે સમયે ગાલખાતની ચોપડી નોંધ થઈ ગઈ હોય એટલે હવે ગાલખાતની નોંધ કરવાની નથી 11000 ની ક્લિયર ગાલખાત માંડી વાળી હતી ભૂતકાળમાં એટલે એ વખતે નોંધ ચોપડે થઈ હોય હવે એ 11000 પૈકી 6000 વસૂલ મળી તો તમને 11000 ગાલખા જે માંડી વાળી હતી એમાંથી દેવાદારો પાસેથી 6000 વસૂલ મળી એવું બને દેવાદારની આર્થિક પરિસ્થિતિ સારી થાય ના કે પરિસ્થિતિ તો તમને માંડી વાળેલી ગાલખાની રકમ પણ પરત આપી શકે તો તમને કેટલા પરત મળ્યા 6000 એનો મતલબ કે ગાલખા જે માંડી વાળી હતી એ વસૂલ થઈ એટલે તમને મળ્યા તો ગાલખા પરત મળી ગાલખાત પરત મળે એ તો ગાલખાત પરત એ આપણી ઉપજ કહેવાય ક્લિયર ગાલખાત પરત એ ઉપજ થઈ ઉપજ થાય તો એટલી રોકડ ધંધામાં આવે તો ઉધાર અને કોઈ પણ ઉપજ હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા જેમ ખર્ચો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તો ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા થશે ઓકે તો આમાં એક જ આમનો થશે ઉપજની નંબર 3 તો એમાં એક જ આમનો છે તો જે ગાલખાત પરત મળે એટલી રોકડ તો બેંક સિલેક્ટ ધંધામાં આવે તો ઉધાર રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા જો વિદ્યાર્થી મિત્રો રકમ તો માંડી વાળે 11000 માંથી કેટલા મળે છે 6000 તો એટલી જ જે 6000 મળે છે એટલી જ આપણી ઉપજ થાય એની જ નોંધ થાય 11000 ની નોંધ ભૂતકાળમાં ગાલખાત તરીકે થઈ ગઈ હોય ઓકે બાબત જે ગાલખાતના પરત મળે તેના માંડી વાળે ગાલખાત વસૂલ થયા તેના ઓકે હવે બે મિત્રો નંબર 4 જોઈશું જુઓ આવી ગયો વ્યવહાર ઉપર જે હતો એના જેમ પણ અહીંયા રોકડે થી ઉપર છે જોઈ લો પરચુરા મિલકતોની ચોપડી કિંમત 2,70,000 પરચુરા મિલકતો એટલે બધી જ મિલકતો ઓકે એ મિલકતોની ચોપડી કિંમત એટલે પાકા શ્રેમાં પરચુરા મિલકતો 2,70,000 છે હવે ઉપજ્યા 2,27,000 બસ આટલી જ બાકી રત્ન આપણને ચોપડીની અંદર આવી પેપરોની અંદર પણ પૂછાયેલા આજે તમારે પહેલી એક્ઝામ સેકન્ડ એક્ઝામ અથવા એન્યુઅલ એક્ઝામમાં આ પ્રકારના વ્યવહારો આવે પેપર સેટ કરજો એની અંદર લગભગ આ બધા પ્રકારના વ્યવહારો છે હવે મિલકતોનું ખાતું બંધ કરવાની એક આમનો થશે અને ઉપજ થઈ તો ઉપજની નોંધ થશે પહેલા આપણે મિલકતનું ખાતું બંધ કરવાની આમનો લખીએ તો જુઓ એક હવે મિલકતનું ખાતું વિદ્યાર્થી જો બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરાય આપણે અત્યાર સુધી શીખતા આવ્યા તો આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જુઓ ચોપડે પરચુરણ મિલકતો 2,70,000 હતી તો 2,70,000 ની મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવી દીધી બાબત જે લખી નાખું પરચુરણ મિલકતોના ખાતા બંધ કરી
माल मिलकत निकाल खाते लाई गया तेना ओके खातु बंद करवानी आमनो थे। हवे विद्यार्थी मित्रों उपज आपी तो उपजे कितना 2,27,000 मिलकत नी उपज थाय तो एटली रोकड आपने बैंक से लगावे तो उधार अने उपज ए माल मिलकत निकाल खाते जमा थाय तो आ घणी वखत आवेलो मिलकत नो व्यवहार हतो लखी नाखीए तो उपज थाय तो एटली रोकड अथवा बैंक से लग धंधा मां आवे तो उधार જેમ આપણે આ ઉપજ ની નોંધ કરી એ પ્રકારે થવાની તે માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ તો 2,27,000 ઓકે બાબત જે વિદ્યાર્થી મિત્રો કે પરચુરણ મિલકતોની ઉપજ થઈ તેના પરચુરણ મિલકતોની ઉપજ થઈ તેના ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ પણ બીજા બે વ્યવહારોની આમનો લખી લો હવે ચાર નંબર સુધીના વ્યવહારો થયા બીજા ચાર વ્યવહારો છે કુલ આઠ વ્યવહારો હતા આ પ્રશ્નમાં એટલે તમારા આમનોના વ્યવહાર પૂરા થાય તો હવે આ લખી લો એના પછી બીજા વ્યવહાર જોઈએ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના જે બાકીના ચાર વ્યવહારો તે જોઈ લઈએ તો જુઓ પાંચમો વ્યવહાર પરચુરણ લેનારો રૂપિયા 60,000 અને દેવ 25% વતાવ્યો ચૂકવ્યો માર્ચ 2020 ની અંદર આ વ્યવહાર પૂછાયેલો ભૂતકાળમાં પણ આવેલો છે જોઈ લો પરચુરણ લેનારો એટલે ખર્ચના લેનારો હોય માલ અંગેના લેનારો હોય પણ લેનારો એ આપણું જે 60,000 છે દેવું કહેવાય લેનદારો ચોપડે એટલે પાકા સરિયામાં દર્શાવ્યો છે 60,000 ને દેવું 25% વટાવે ચૂકવે દેવું એટલે લેનદારો છે 25% વટાવે ચૂકવે એટલે યાદ રાખજો વટાવ એટલે આપણે જે વટાવની રકમ છે એ ટકાવારી છે એટલી ઓછી રકમ ચૂકવવી છે એટલે કે વટાવ કાપીને ચૂકવવી છે ઓકે તો જેટલી રકમ ચૂકવો એટલી રકમથી ચૂકવણીની નોંધ થશે પહેલા લેનદારોનું ખાતું બંધ કરવાની નોંધ થશે અને બીજું લેનદારોને 25% વટાવ કાપીને ચૂકવો છો એની નોંધ થશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર 5 એમાં બે આમનો થશે તો પહેલી આમનો કે લેનદારોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા કરાય કારણ કે દેવું છે તો દેવાનું ખાતું માલ મિલકત નિકાલ ખાતે જમા થાય આપણે આ બધા પ્રકારના વ્યવહારો દેવાના ખાતા બંધ કરવાના જોતા આવ્યા છીએ તો પરચુરણ લેનદારનું ખાતું ઉધાર થઈ જશે એટલે ક્લોઝ થઈ જાય પરચુરણ લેનદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા હવે જો પરચુરણ લેનદારો ચોપડે 60,000 ના હતા તો 60,000 રૂપિયા ચોપડે કિંમત લખવાની ઓકે બાબતજીમાં લખી આપું લેનદારોના ખાતા બંધ કરી પણ પરચુરણ લેનદારો લખજો બને ત્યાં સુધી પરચુરણ લેનદારોના ઓકે પરચુરણ લેનદારોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે એટલે કે મામેની ખાતે લઈ ગયા તેના ઓકે હવે વિદ્યાર્થી મિત્રો બીજી નોટ કઈ થશે 25% વટાવે ચૂકવી એટલે કે આપણે એટલો વટાવ જે છે એ રકમ કાપીને ચૂકવીએ એટલે કે જો લેનદારો 60,000 ના છે માઇનસ કેટલો વટાવ 25% વટાવ તો વટાવ જેટલી રકમ છે આપણે કાપીને ચૂકવી લઈએ છે તો 60,000 ના 25% 60,000 ગુણ્યા 25% કેલ્સી પર કરો તો 25 6 25 6 150 એટલે 15,000 થશે પાછળ 3 0 ઉમેરાય તો 15,000 60,000 માંથી 15,000 બાદ કરો એટલે 45,000 ની રકમ તમે ચૂકવી જે રોકડ અથવા
बैंक खाते लखीश। ओके तो चुकवणी नी नोट करीशु। बीजी विद्यार्थी मित्रों कोई पण देवु होय ए चुकवाय तो रोकड़ अपने बैंक सिलक धंधा माथी जाय तो जमा अने देवु हमेशा माल मिलकत निकाल खाते उधार करीने चुकवाय। ओके तो बीजी आम नोट माल मिलकत निकाल खाते उधार रोकड़ स्लेश बैंक सिलक धंधा माथी जाय तो जमा बाबत जे देवो 25% वटावे चुकव्यू तेना 25% वटावे चुकव्यू तेना ओके केटली रकम चुकवी तो वटा बाद 45,000 ओके तो रकम आवशे 45,000 ओके तो आ जवा लेउ छु। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ આગળનો વ્યવહાર છઠ્ઠો। હવે આ ત્રણેક વ્યવહાર બહુ સરળ છે, આ વ્યવહારો પણ આવેલા છે જોઈ લઈએ સરળ છે છઠ્ઠો। ચોપડે નહીં નોંધાય પર વેરાના 5,000 ચૂકવ્યા। ચોપડે એટલે પાકા સિવાયમાં નહીં નોંધાય એટલે કે પાકા સિવાયમાં દર્શાવેલ નથી કર વેરાના 5,000 ચૂકવ્યા। જેમ આવક વેરાની જવાબદારી હતી આવક વેરો એ જ કર વેરો। હવે કોઈ પણ દેવું હોય એટલે કે આ ખર્ચો ચૂકવ્યો છે तो माल मिलकत निकाल खाते उधार करी दे चुकवाय कोई पण खर्च अने एटली रोकड जाय तो जमा। जेम देवानी चुकवणी करी होय एम खर्चनी चुकवणीनी नोंध थाय। ओके जेम आवक वेरानी जवाबदारी चुकवानी थई जाय। ओके तो 6 नंबर विद्यार्थी मित्रो हवे जोई लो चोपडे नहीं दर्शावेल एटले चोपडे नथी तो खातु बंद करवानो कोई प्रश्न नथी, खाली चुकवणीनी नोंध थाय खर्चनी। तो खर्चनी चुकवणी करो त्यारे माल मिलकत निकाल खाते उधारे रोकड पब्लिक बैंक सिलक घटे जाय तो जमा। तो आम नोट माल मिलकत निकाल खाते उधार ते रोकड़ स्लेश बैंक खाते जमा रकम तो विद्यार्थी मित्रों तमने आपेलो छे 5,000 नो करवेरो तो 5,000 रुपया बाबत जे करवेराना चूकव्या तेना ओके। हवे विद्यार्थी मित्रों बीजो 7 नंबर जो 7 नंबर में विसर्जन खर्च रुपया 5,000 चूकवे मिलकतो ने उपज माथी अलग विसर्जन खर्च चूकवाय। हवे आपणने आपी दीधी 5,000 खर्च चूकवे तो खर्चनुं खातुं बंद करवानी आमनत होती ज नथी। देवाना खाता बंद थाय खर्चना ना होय। जेम खर्च होय तो खर्च चूकवो त्यारे ए ज आमनत माल मिलकत निकाल खाते उधार करीने चूकवाय विसर्जन खर्च पण। तो माल मिलकत निकाल खाते उधार ते रोकड़ अपनी बैंक से जब घटे धंधा मे जाए तो जमा। तो बस विद्यार्थी मित्रों एना ही आम नोट तो आज आम नोट लखवानी थशे माल मिलकत के रोकड़ अपनी बैंक से जब घटे जाए तो जमा रकम तो 5,000 है तो यहाँ 5,000 रुपया ओके बाबत जे विसर्जन खर्च उपयोग तेना ओके। तो आ गया हम तो सेम प्रकार है थई जो विद्यार्थी तो कर वेलो चुकवो छो हमेशा कोई पण खर्च माल मिलकत निकाल खाते उधार करीने चुकवाय। देवु होय तो पण माल मिलकत निकाल खाते उधार करीने चूकवाय। तो बने खर्चा माल मिलकत निकाल खाते उधार ने एटली रोकड़ जाय तो जमा रकम पण सेम ज छे जोई लो ओके 5,000। હવે આગળ જોઈએ આનો ચોપડે પાઘડી બતાવેલ નથી પાઘડી એટલે મિલકત અને ચોપડે બતાવેલ નથી એટલે પાકા સ્વરૂપમાં દર્શાવેલ નથી
परंतु विसर्जन वक्त वेचाण ना 20,000 उपजा। हवे विद्यार्थी मित्रों आ व्यवहार अपने आ छठो जो दाखलो पांचमो जो प्रश्न हतो ने पांचमा प्रश्न में लगभग 11मो व्यवहार के 10मो व्यवहार हतो पागड़ी नो सॉरी चौथो व्यवहार हतो। चौथो व्यवहार छे जोजो एमां सेम आज कंटेंट पूछेलो छे। एमां एवुं लख्युं के चोपड़े पागड़ी दर्शावेल नथी बतावेल नथी अथवा दर्शावेल नथी अर्थघटन एक ज थाय के पाका समयमां पागड़ी छे नहीं मिलकत तरीके। परंतु 20,000 वक्त उपजा एमां पण एवुं जाय पूछे अहींया 20,000 आव्या छे। हवे विद्यार्थी मित्रों मैं आगळ लखायुं छे के कोई पण मिलकतनुं खातुं के देवानुं खातुं चोपड़े दर्शावेल न होय एवुं आपे एनो मतलब एवो के पाका श्रेयमां बतावेल नथी अथवा दर्शावेल नथी तो हमेशा मिलकत के देवानुं खातुं बंद करवानी आमनो क्यारे करवानी नहीं। देवुं चूकवाय तो चूकवणीनी नोंध करो अने मिलकतनी उपज आपे तो उपजनी नोंध करो। तो आ व्यवहार में फक्त उपजनी ज नोंध थशे चोपड़े बतावेल नथी एटले बंद करवानी आमनो थशे नहीं। तो विद्यार्थी मित्रों आ व्यवहार लखी लो बे एक छे એટલે આ વ્યવહાર જવા દઉં અહીંયા લખી આપું છું આ નંબર ઓકે। હવે જોઈએ આ નંબર। હવે વિસર્જન વખતે કોઈ પણ મિલકતની ઉપજ બતાવી હોય તો મિલકતની ઉપજ વિદ્યાર્થી મિત્રો આપણે નથી આમાં આના કરતા ઉલટી આમનો એટલી રોકડ આપણે બેંક સિલક ધંધામાં આવવાની મિલકતની ઉપજ જેટલી આવે તો ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા कोई पण मिलकत ने उपज माल मिलकत निकाल खाते जमाज करवामां आवे तो आम नोन रोकड स्लेश बैंक सिलक वधे रोकड स्लेश बैंक खाते उधार ते माल मिलकत निकाल खाते जमा रकम तो रकम विद्यार्थी मित्रों 20,000 आपी छे। ओके हवे विद्यार्थी मित्रों आ तमारी बाबते लखी आपुं छुं। चोपड़े नहीं दर्शावे પાગડીના ઉપજા તેના શોર્ટમાં બાબત જે લખવી હોય તો પાગડીની ઉપજ થઈ કે ના એટલું લખી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર પૂરું થાય પ્રશ્ન નંબર 6 સુધી આમનો તો હતી જે એક્ઝામમાં આવેલી અને પૂછાયને આવશે આજ આમનો તો આવશે। બીજું હોમવર્કમાં અત્યાર સુધી મેં કોઈ પણ તમને વિડીયોની અંદર હોમવર્ક આપ્યું નથી આમ દરેક વિડીયોમાં હોમવર્ક હતું એ તમારે તૈયાર કરવાનું હતું એ તૈયારી તમારા એ બી અને સી માટેની તૈયારી હતી। જે વિદ્યાર્થીઓ અગાઉની જે જે વિડીયોની અંદર આપ્યું દરેક વિડીયો ધ્યાનથી સાંભળીને કર્યા હશે પૂરેપૂરો વિડીયો જોયો હશે એની અંદર આઈએમપી બોર્ડની અંદર પૂછાયેલા અને મેં જે કીધેલા છે કરી નાખશે કારણ કે અગાઉ તમે જોયું કેટલા મેં તમને આઈએમપી કીધા એટલે તમારા યુનિટ ટેસ્ટમાં આવેલા તો અમે હજુ પણ વર્ડના પેપરો તપાસજો અથવા પ્રેક્ટિસ કરજો પેપરો જે પેપર સેટ હોય કોઈ પણ મટીરિયલના એની અંદર એ પ્રશ્નો જોવા મળશે। એવરેજ જે માર્ક્સ લાવે છે એ વિદ્યાર્થીઓ અને જે ક્લેવર કે જે વધુ તૈયારી કરે છે અને બેટર કરવી જોઈએ એ વિદ્યાર્થીઓ માટે બધા માટે આ ચેપ્ટર માર્ક્સ ખેંચવા માટેનું હતું સારા માર્ક્સ આવી શકે થિયરીની શોર્ટમાં તો બધી આપી દીધેલી છે। આમનો તો માટે ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 એ બે જ હતા। બીજું વધુમાં ઉદાહરણ નંબર 1 કરી લેજો ઉદાહરણ નંબર 1 ની અંદર આ જે વ્યવહારો આપણને આન થતા ને એવા 15 વ્યવહારો આપ્યા છે એ 15 વ્યવહારોની અંદરથી બોર્ડમાં આવી ગયેલા એટલે રકમ મેં જે તમને કીધું કે બદલાયેલી હોય તો એ ઉદાહરણમાંથી બેઠો વ્યવહાર પૂછાયેલો હોય અને બધા જ આ સ્વાધ્યાયના દાખલા છે એવા જ ઉદાહરણના વ્યવહારો છે એટલે એ ઉદાહરણની પ્રેક્ટિસ કરી લેશે બધા વ્યવહારો આવી જશે વિદ્યાર્થી મિત્રો। બીજો હજુ પણ કોઈ તકલીફ હોય તો ગ્રુપની અંદર અથવા મને પર્સનલ મેસેજ કરીને પૂછી શકો છો। હવે અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ આના પછી ક્વેશ્ચન નંબર 7, 8, 9 એ જે લોંગ ક્વેશ્ચન છે એ આપણા સિલેબસ માટે નથી આપણા માળખા પ્રમાણે આવતા નથી ઓકે।
હવે વિદ્યાર્થી મિત્રો એક ખરા ખોટા પૂછાય છે બોર્ડની અંદર હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર કરાવી દઈશ ઓકે.